वर्णिवे शरमणीय दर्शनम मंदहासरुचिरानन्दम् पूजिताम सुरनरोत्तमेरुदानम् धर्मनन्दनमहमविचिन्तये पूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीघनश्यामाय नीलकण्ठाय नमो सहजानंद स्वामी धीरज आख्यान अंदर त्रीजा भक्त नु आख्यान लखे छे। नाम छे हरिश्चंद्र, हरिश्चंद्र राजा। एना जीवन चरित्र नी अंदर स्वामी बहुत सुंदर वातो लखी छे। हरिश्चंद्र राजाए जेटलो सहन कर्यो छे एटलो प्रायः लगभग कोई भक्तोए कर्यो नहीं होय। जो के बधाए सहन कर्यो छे तो ज भगवान प्रगट थया होय, पण हरिश्चंद्र राजा ने भयंकर भगवाने कसोटी लीधी छे, पण छतां एमां पास थया छे। एटला माटे स्वामीए नुं जीवन चरित्र लखी नाख्युं, आखो आख्यान लख्युं छे। बहु मजानुं आख्यान छे। हरिश्चंद्र राजा नु आख्यान तो जग प्रसिद्ध छे, लगभग बधाने खबर होय हरिश्चंद्र राजा ए शुं शुं कर्युं, केम केम सहन कर्युं, केवा भगत हता, क्याना भगत हता, बधाने खबर छे। क्या गामना राजा हता ए? अयोध्याना राजा हता, भगवान रामचंद्र जी ना वंशज कहेवाय। हाँ, लगभग आना पछी नु जे आख्यान आवशे रंतिदेव राजा नु आख्यान, ए पण अयोध्या ना राजा, तेना राज ए ज हतो। सांभळो निष्कुळ आनंद स्वामी ना शब्द मां, जुवा हरि भक्त छाया हरि चंद्र जे जेनु सत्य जोईने अकलाणो इंद्र के त्यारे गयो विष्णु नी पासे पुरंदर जे जईने कही वात मारो गायो मंदारा जे। स्वामी के हरिश्चंद्र राजा सत्यवादी राजा था। जीवन नी अंदर खोटो बोलवानी तो वात जावा दो, खोटो संकल्प सुद्धा नथी कर्यो, खोटो विचार सुद्धा नथी कर्यो। ये हरिश्चंद्र राजा नु आख्यान, एनो सत्यनी टेक जोई, सत्यनी टेक जोई इंद्र ने अकलामण थई। आगळ कथा आवशे, धरती आखी ध्रुजवा मंडी थी। विचार करो, एना शरीर ऊपर कोई घा करे तो खोटो न बोलवो। एटले बहु अघरी वात छे। अने हरिश्चंद्र राजा ने सत्यनो नियम हतो, कोई दिवा असत्य तो बोलवुं ज नहीं, एवो नियम हतो। एनी सत्यनी टेक जोई इंद्र ने अकळामण थई। शुं अकळामण थई अने शुं कर्यो? स्वामीए लखी नाख्युं, एने अकळामण ए थई कि हवे मारुं मंदर, मंदर एटले घर, हवे मारुं घर, मारुं राज्य हवे जावानुं,
હવે મારા ઇન્દ્રપુરીથી મારા ઉચાળા ફરવાના છે, કારણ કે જો આ સત્યની ટેકમાં આખી જિંદગી પાર પડી જાય ને અને ભગવાન પ્રસન્ન થઈ જશે અને ભગવાન એમ કે માગ, ત્યારે ભગવાન કદાચ ઇન્દ્રપુરીનું રાજ એને આપી દે તો હું રખડતો થઈ જઈશ. આ જોય ઇન્દ્ર ભગવાન વિષ્ણુની પાસે પોગી ગયો, પુરંદર એટલે ઇન્દ્ર, ઇન્દ્ર ભગવાન વિષ્ણુની પાસે પહોંચ્યો અને ન્યાજન શું કીધું, એ મારો તો ઘર ગયો આજ કાલ લેશે અવધપતિ. ભગવાન વિષ્ણુની પાસે જઈને મળ્યો, કાકૃતિ કરવા, મહારાજ દયા કરો, દયા કરો, હવે મારું રાજ ગયો, મારું ઘર ગયો, હવે તો હું રખડતો થઈ જવાનો. ભગવાન કે પણ તું એટલો બધો એક ધારું બોલે મને સાંભળતો ખરો, તને સે હું તકલીફ? તો કે બસ મારું તો હવે ઘર ગયો, હવે તો હું કંગાલ થઈ જવાનો. ભગવાન વિષ્ણુ ભગવાને કીધું કે સેના કારણે? તો કે બસ હવે આજકાલમાં અયોધ્યાનો રાજા છે એ મારી ગાદી લઈ લે. આ ધરતી ઉપર કોઈ જયારે સત્યની ટેક રાખે, કોઈ પણ વસ્તુ શાસ્ત્રોક્ત કરવા માંડે ત્યારે ઇન્દ્રાદિક દેવતાઓને અકળામણ થાય છે. એની પાકેથી ધુમાડા નીકળવા માંડે, એના સિંહાસન એથી ધુમાડા નીકળે છે, અળગતું હોય એટલી એને બળતરા થાય છે દેવતાઓને. આ લોકના માણસોને નથી થતી ને એટલી દેવતાઓને થાય છે. જો કે માણસોને એમ થાય, તમે એક દુકાન કરી હોય ને બાજુમાં દુકાન હરખી હાલવા માંડે ને તો આ બાજુ વાળા દુકાન વાળા ને ધુમાડા નીકળી જાય કે હવે બધા મારા ગ્રાહક તોડી નાખશે. અમારા સાધુમાં એવું હોય, એક બોલતા શીખે ને વક્તા થાય એટલે એ આપણું કાંક કાટલું કાઢશે એટલે આમ આપણાથી આગળ નીકળશે એટલે પછી એને એને દબાવી દે, એને કાઢી મૂકે અને એને એને સાહસો પ્રયાસ કરે. પછી હરિગીતાની કથા કરનારા આવું કરે, પાછા દયા જેવું નામ ન હોય, હરિગીતાની ખાલી કથા જ કરવાની હોય અમારે, સમજા? એવું હોય. આ અમારી ઘર ઉઠી થાય ન કહેવાય પણ હવે કીધી મેં વાત, આ ઘરના છો એટલે કીધી. એ મારું તો હવે ઘર ગયો આજ કાલ લેશે અવધપતિ. એનું સત્ય ધર્મ નિયમ જોઈને હું તો અકળાણો તે હું અકળાણો છું. હવે મને ક્યાંય ચેન નથી પડતું, બીજા કઈ સારું કામ કરે બાજુ વાળો હેરાન થઈ જાય, અકળાઈ જાય, એને પરસેવો વળી જાય. આ જગતની અંદર એક ધારાસભ્ય હોય એ સારું કામ કરીને જાય ને એનાથી કોઈક સારું કામ કરે ને એટલે એને હેઠો નાખે, હું કામે મારાથી સારો દેખાવો ન જોઈએ. હે, આ તો રાજકારણની રીતિ. આપણા મંદિરમાં એવું હોય, મંદિરમાં એક કાર્ય કરતા હોય એ કાંક સારું કામ કરે એટલે એને એના અવગુણ નાખીને એને હેઠો પાડી દેવાય, સમજ્યા? અમારા સાધુને એવું હોય, બધાને આવું જ હોય. સાધુને તો ઘા ક્યાં મારે ખબર, સ્ત્રીના ચરિત્રમાં એના ઘા મારે, સમજ્યા? એટલે બહુ જાળવવું પડે, બહુ ચેતી નાલવું પડે. અરે આ બધા મોટા કલાકારો બધા આવે છે, એમાંય કોક જો સારો ગાયક આગળ નીકળતો હોય, કોક હોય એવા જે આગળ જાય એમાં રાજી થાય, બાકી લગભગ તો એને પેટમાં બળતરા જ હોય કે મારાથી આગળ આ કલાકાર ન જવો જોઈએ. આ ઠેઠ ઇન્દ્રપુરી સુધી આવું નવું છે એટલે અહીંયા ઇન્દ્ર અકળાણો. હરિશ્ચંદ્ર રાજા જો સત્ય ટેકને નહીં મૂકે અને ભગવાન રાજી થશે અને એમ કે માગ તો મારું ઇન્દ્રપુરીનું મારું રાજ આપી દે તો હું રખડતો થઈ જાય. બધાને સીટ ની પડી છે, ખુરશીની, હા તે દાડા ને, હા કેશો બાપા અમેરી ગયા ત્યાં ખુરશી વગર ના થઈ ગયા. હા એ ખબર છે ને તમને, કેશો બાપા અમેરિકા ગયા હતા તો વાંહેથી ખુરશી વગર ના થઈ ગયા. એટલે એવું છે,
એકબીજા ને હેઠા નાખવા, બસ બીજી વાત નહી. કોઈ નું હારો જોઈને કોઈ રાજી થતું નથી. એવો કોઈક જ હોય વિરલ કે કોઈ મારાથી આગળ જાય તો આ બ્રહ્માંડ આખું બ્રહ્મા ની ઉત્પત્તિ છે, મારો ભાઈ છે. પછી જ્ઞાતિ ગમે તે હોય, પછી સાધુ હોય કે હરિભગત હોય, કોઈ પણ હોય, મારો ભાઈ આગળ ગયો છે, હે, એ ખુશ થાય. એના પ્રારબ્ધમાં છે એ જ લઈ લેવાનો છે, મારા પ્રારબ્ધ નું કાઢી જ નથી એકવાનો. ગમે એમ કરશે ને, મારા પ્રારબ્ધમાં છે એ કોઈ કાઢી એકવાનું નથી, અને કોઈ રાજી થઈને મારામાં નાખી નથી દેવાનું, સિવાય કે પોતાના ગુરુ ઈ તમને કઈક રાજી થઈને તમારું પ્રારબ્ધ ફેરવી શકે. બાકી આ જગતના જીવ કોઈ આપણા પ્રારબ્ધમાં કાંઈ નાખી દેવાના નથી. પણ ખબર નહી ઠાકોરજી કેવી ફળ ચડાવી દીધી છે ને, વાતો કરે, વાતો સાંભળે, પણ જયારે કોક આગળ જતો હોય એટલે તરત તાટિયો ખેહી, આને કહેવાય તાટિયા ખેહણીયો રોગ, સમજા. હા, વાતો ની વડાયું કરે, બાકી પાલન કરવું અઘરું છે. અને આને ટાટિયા ખેહણીયો રોગ જ કહેવાય. ડાયાબિટીસ ની દવાનું સંશોધન થયું છે, સમજા, બધી દવાનું સંશોધન થયું છે, બાકી આ ટાટિયા ખેહણીયા રોગ ની દવા હજી મળી જ નથી. ટાટિયા ખેહણીયા રોગ ને ઓળખો છો? કોક આગળ જતો ટાટિયો ખેહી નાખો હેઠો, એને કહેવાય ટાટિયા ખેહણીયો રોગ. એ ત્યારે વિષ્ણુ એમાં બોલ્યા, એ તો બેસ સ્થાન કતા હરે. ઇન્દ્ર ને કહેતો બોલમાં, અને તું હતો દાદા, તો તારો કામ કર, તારી ગાદીએ બેસ જા. તારું ભગવાન વિષ્ણુ કહે છે ઇન્દ્ર ને કે તું ન્યા બેસ. ત્યારે વિષ્ણુ એમાં બોલ્યા, તો બેસ સ્થાન કતા હરે. એ નથી દેવો ઇન્દ્રાસન, એને એને રાખવો છે ધામ મારે. ઇન્દ્રાસન ની હું હવે હાલ તને મોટાઈ લાગે છે, મારો આવો ભગત છે સત્યવાદી, એને હું ઇન્દ્રપુરી માં જાવ દઉં. સ્વામિનારાયણ ભગવાને તો એમ લખ્યું, દેવતાના લોક માં જાવ ને એ તો માથાભર પાયખાનામાં પડી ગયા જેવું છે. અહીંયા ભગવાન વિષ્ણુ એમ કે મારે એને કાંઈ ઇન્દ્રપુરી દેવી નથી. તું તું તાર તારા સ્થાન કે બેજા, સંભાળ ગાદી, ગાદી પકડી રાખજે અમાય. એને દાને કરીને આખો ડોલ્યો, એ મારો અચાળ ઇન્દ્રાસન, મારો ઇન્દ્રાસન આખો હલી ગયું છે. ઈ દાન દે છે, સત્યવાદી છે, માટે રાખો કહું મુજને, હું આવ્યો શરણે ભગવાન. હવે મારું ઇન્દ્રાસન આખું હલી ગયું, એટલે એનું સત્ય નિયમ ને એનું દાન ને બધું જોતા હવે હું અકળાઈ ગયો છું, મારું ઇન્દ્રાસન જશે, માટે મને ત્યાં તમારી પાસે રાખો. હવે મારું જ્યુ એમ જ માનું છું. ભગવાન કે તું તારા સ્થાન કે બે, અને મારે આ સ્થાન નથી દેવું, ઇન્દ્રપુરી નથી દેવી, એને તો મારે મારું ધામ આપવું છે. ધામ ની અંદર ગયા પછી કોઈ પાછો પડતો નહીં. યદ ગત્વા ન નિવર્તંતે, એક વાર ગયા પછી કોઈ નીકળતો નથી અક્ષરધામ માંથી બારો, પાછો આવતો જ નથી. યદ ગત્વા ન નિવર્તંતે તદ ધામ પરમમ, એવું મારું ધામ છે. ત્યાંથી બીજો કોઈ પાછો પડતો, અને અહીંયા તો પુણ્ય કરે આમરા પોરના સુખ પામીએ, પછી અંતે પાછો ફોગટ ફેરો થાય રે. પાછો પુણ્ય કરે કરે અમરાપુર એટલે કે દેવતાના લોકની પ્રાપ્તિ થાય, પણ પુણ્ય ખોટે પાછા મૃત્યુ લોકમાં આવવું પડે. અહીંયા પુણ્ય કર્યું હોય એ જથ્થો લઈને જ ના જવાનું, એ પૂરું થાય એટલે પાછું આવવાનું. ત્યારે અક્ષરધામમાં એક વાર ગયા, યદ ગત્વા ન નિવર્તંતે, એક વાર ગયા પછી પાછું આવવાનું નથી. ભજન જેવું કરશો તો ફરીને આવવાનું નથી, એટલે જે તમારે કરવું એ કરી લેજો,
પછી અહીંયા આવવા નહીં મળે કે આવવું છે પાછું કરીને આવવું છે તો જે કરવું હોય કરી લેજો ધંધો બિઝનેસ બધું હગે વગે કરવાનું કરી લેજો હા છોકરાને શીખવાડવું હોય શીખવાડી દેજો જે કરવું હોય કરી લેજો પછી ફરીને અવા હે નહીં પછી પછી તમને એમ થાય કે માણું આ રહી ગયું તો એ રહી ગયું બરાબર ને એટલે શીખવાડીને દેજો બધું અને હગે વાગે કરી દેજો બધું જ્યાં હતાડ્યા હોય રૂપિયા બેંકમાં ખાતામાં જ્યાં સહી એની કહી દેજો કામ છે બધું એ પછી અને તાવવા સારો ભગવાન ઇન્દ્ર ભગવાને ઇન્દ્ર ને રજા આપી તું તારે ગાદીએ બે જા મારે તો એને મારા ધામમાં લાવવો છે અને પછી ભગવાને હજી પરીક્ષા કરી છે પરીક્ષાનો આરંભ કર્યો સાંભળો કેવી પરીક્ષા લીધી એ પછી એને તાવવા સારો તેડાવા વિશ્વામિત્ર ને એ હરિશ્ચંદ્ર ને સત્ય થી પાડો પમાડો દુખ નિરંતર ને વિશ્વામિત્ર ને બોલાવ્યા ભગવાને અહીંયા આવો વિશ્વામિત્ર આવ્યા કે બોલો મહારાજ શું આજ્ઞા તમે કહો તે કરું તો કે બસ ઇન્દ્ર ની સત્ય ની ટેક માંથી પાછો પાડો એની પરીક્ષા કરો નિરંતર દુઃખ આપો એને હવે વિશ્વામિત્ર શું કે જો ત્યારે વિશ્વામિત્ર કહે વિષ્ણુ ને હે એમાં લાગે મને અપરાધ મને મહારાજ આ કામ ન હોતો એ ભગત છે ભગત માં હાથ નો ન થાય મહારાજ શાસ્ત્ર માં લખ્યું છે ભગવાન ભગવાન નો ભક્ત ગરીબ અને બ્રાહ્મણ આમાં કોઈ હાથ નો નખાય એમાં જેને જેને હાથ નખાઈ ગયા છે દુનિયામાંથી નામ ભૂહાઈ ગયા છે મહારાજ મને અપરાધ લાગે મને આ કામ ન હોકો ત્યારે વિષ્ણુ કહે મારે વચને નથી તમને કઈ બાદ ભગવાન કે મારે પરીક્ષા કરવી મારા વચને તમને દુઃખ નહીં લાગે જાઓ અર્જુને કીધું ને કે અમારા સંબંધી બધા હું જોઈ રહ્યો છું એને હું મારું મને અપરાધ લાગે ભગવાન કૃષ્ણ કે તું તારે પાડી દે એ કે નહીં મહારાજ આ તો ગુરુ છે પિતામહ છે સંબંધી બધા ભાઈઓ છે આને કેમ મારવા આમાં મામાએ આમાં છે એટલે હવે આમાં મરાય નહીં હું નહીં મારે મારા રાજ ને જ જોતું હથિયાર મૂકી દીધા ભગવાન કૃષ્ણ ને વિશ્વરૂપ દેખાડવું પડ્યું અને કીધું કે અર્જુન આ બધા મરેલા જ છે તું ફિકર ન કર આ તો તને નિમિત્ત બનાવું છું આ બધા મરેલા જ છે મારા વચને તને કઈ નહીં થાય ઉઠાવ હથિયાર અને પછી તો ગીતાનો ઉપદેશ કર્યો અને પછી અર્જુનને પુરાતન સેડ્યો અને મેળવ્યો લેવા પણ ભગવાનના વચને એને દોષ લાગ્યો નહીં એમ આપણે પણ શાસ્ત્રની મર્યાદામાં રહીને જે કાંઈ કરીએ એમાં આપણને દોષ લાગતો નથી એટલા માટે અહીંયા વિશ્વામિત્ર કે મહારાજ મને તો અપરાધ લાગે મને આ વાત ન હોકો ભગવાન કે મારા વચને તમને કઈ નહીં થાય જાઓ એ જેને વશિષ્ઠ સુત સંહાર્યા આ વિશ્વામિત્ર વશિષ્ઠ ઋષિના સો દીકરાને મારી નાખ્યા પણ એ વિશ્વામિત્ર ઋષિએ હવે ઈ અહીંયા પાછા એમ કે મને બાદ લાગે મહારાજ અપરાધ લાગે અહીં નિષ્કુળાનંદ સ્વામી વ્યંગ કે છે વ્યંગમાં વાત લખે છે જેને વશિષ્ઠ સુત સો સંહાર્યા એવા છે ઈ દિલના દયાળ કેવા દયાળુ છે વશિષ્ઠ ના હો દીકરાને મારી નાખ્યા નિષ્કુળાનંદ સ્વામી કે આવા તો દયાળુ એને એવા કામ કઠણ નથી ઉઠી ચાલ્યા એ તત્કાળ આવા દયાળુ ને જોકે આ વાત એને અઘરી નથી અને ભગવાને એમ કીધું મારા વચને તને કઈ નહીં થાય તમે તારા વિશ્વામિત્ર ઋષિ ની કે ઉપડો અને ઉભા થયા અને સીધા ક્યાં આવ્યા એ પરને પીડા પમાડવા જેને અંતર નથી અરે રાત જરાય ફફડાટ નથી બીજાને દુઃખ દેવામાં જરાય પાછી પાની ન કરી શકે એવા દયાળુ સમજા
એને એ સંકટ એ કેમ સહી શકશે એવો નથી હૈયા માહી ઘાટ. આ વિશ્વામિત્ર ને એવો સંકલ્પ સુદ્ધા નથી થતો કે આ હરિચંદ્ર રાજા કોઈને દુઃખ ન દે, એને હું દુઃખ દે તો એને બિચારા ની હું પરિસ્થિતિ થાય, કાંઈ જોતા નથી વિશ્વામિત્ર. અને ઉપડ્યા એ મનમાં મેરા મળે નહીં, વાણી વિપત પાડે ઘણી. મનમાં તો મેર નહીં બોલે ને ત્યાં અડધો તો મરી જાય એવા વિશ્વામિત્ર ઋષિ, જેને એ કાયા રૂડું તે કેમ કરે ધારો વિચારો એના ધણી. મનમાં સંકલ્પ ન થાય આ વિચારો સહન કેમ કરી શકશે એવા વિશ્વામિત્ર ને અરેરાટ નથી હૃદયમાં. માટે સ્વામી કે એટલો વિચાર કરો એને કાયાએ કરી એટલે કે શરીરે કરીને કોકને દુઃખ દેવું એમાં પાછી પાની કરે, અને એમાં ભગવાનની આજ્ઞા ભળી હવે એ પાછી પાની કરે નહીં. એ અવધપુરી એ વિશ્વામિત્ર ઋષિ આવ્યા. સ્વામી લખે એ અવધપુરી એ આવ્યા હરિશ્ચંદ્ર રાય ને ઘેરા નિષ્કુળાનંદ હરિશ્ચંદ્ર પછી પૂજા કરી બહુ પેરા. હરિચંદ્ર રાજા ને ત્યાં અયોધ્યા આવ્યા વિશ્વામિત્ર ઋષિ, એટલે હરિચંદ્ર રાજા એ સન્માન કર્યું, પૂજા કરી, ષોડોપચાર પૂજન કર્યું. કારણ કે બ્રાહ્મણ છે, ઊંજા ઋષિ કોને કહેવાય? બ્રાહ્મણ હોય 50 વર્ષ પછી જંગલમાં રહીને તપ કરતા હોય ને ઋષિ કહેવાય ઊંજા, એટલે આ વિશ્વામિત્ર ઋષિ કહેવાય છે. અને આજે અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર રાજા એનું સન્માન કર્યું. એ ષોડશ પ્રકારે કરી પૂજા અતે જે ધૂપ દીપ કરી ઉતારી આરતે જે. તો આને આને કારણે તો જુદો સંપ્રદાય હાલે ને બંડે હાલે. શું કીધું? ષોડોપચાર પ્રકારે પૂજા કરી, એનો પગ ધોયો, એને 6 પ્રકારે એનો આરતી ધૂપ ચંદન પુષ્પમાળા વસ્ત્ર અલંકાર જમવાનું બધું આપ્યું, પછી એની આરતી ઉતારી. આને કારણે તો બંડ હાલે છે કે સાધુ ની આરતી ઉતરે, પણ હરિભક્તો ને ખબર નથી ઋષિ એટલે સાધુ ન થાય, સાધુ ની કોઈ આરતી ઉતરે નહીં. સાધુ ની આરતી ઉતરે એ બંડ કહેવાય, એનાથી કોઈ મોક્ષ ન થાય. આ ઋષિ છે, બ્રાહ્મણ છે અને ગ્રહસ્થ છે, સમજા? એની આરતી ઉતરે, સાધુની કોઈ દી આરતી ઉતરે નહીં. આ તો હરિભક્તોને ખબર નથી એટલે ઋષિનો અર્થ બ્રાહ્મણમાં ખપાવે છે, એટલે ઋષિને સાધુમાં ખપાવે છે, સોરી સાધુમાં ખપાવે છે. એટલે એમ કે જો વિશ્વામિત્ર ઋષિની આરતી ઉતારી હતી હરિચંદ્ર રાજાએ, એમ કરીને હરિભક્તોને અવળા કાન પકડાવી પોતે પૂજાય છે. એ પછી હાથ જોડી કરી વિનંતી માગો માગો મુજથી મોટા મહામતે જે. હરિચંદ્ર રાજાને કહે માગો માગો, આજ તમે મારે આંગણે આવ્યા છો, હું ગ્રહસ્થ છું, ક્ષત્રિય છું, મારે બ્રાહ્મણ સાધુ ગાય એની તો રક્ષા કરવાની હોય, એને અમારે ભરણ પોષણ કરવાનું હોય, માટે માગો તમે, શું આપું તમને, મારે આંગણે પધાર્યા છો. માગો કઈ કામુજ પાસથી એ ત્યાં આપો તમને આજ. ત્યારે મુનિ બોલ્યા આપ તારો સર્વે મને રાજા. લ્યા સીધો જ ઘા માર્યો, હું તું રાજ આપી દે તારો, હાલ આપું આપું ક્યારનો કે આપી દે રાજ. હા એ પૂછ રાણી કોવર તારા ને, હા
તારે મને રાજ આપવાનું છે પણ ઘરે પૂછશે પાછો ઈ હામો દાવો ન કરે. તારા કુંવર ને પૂછ્યા, તારી રાણી ને પૂછ્યા. એ પૂછ રાણી કુંવર તારા ને એ સહુ હોય રાજે રળિયાત, તો મેં જે માગ્યું તે આપજે, નહીં તો ન કરે મુખ થી વાત. મેં માગ્યું એ જો આપવાનું હોય અને એમાં તું રાજી હો તો આપવાની માટે તૈયાર હો તો પેલા ઘરે પૂછાય જા. રાણી કુંવર બધા એમાં રાજી હોવા જોઈએ તો જ જેવું છે, નહીં તો પછી કોઈ દી એમ કહેતો નહીં કે હું જે આવે ને જે માગે આપું છું. એમ સીધા ભીમા લીધા સકંજમાં. એ રાજ દઈ ને રાંક થાશો ને એક વાત યાદ રાખજે, રાજ દઈ ને પછી તું રાંક થઈ જાય, ભિખારી થઈ જાય. દેતા પેલા વિચાર કરજે, બોલતા પેલા વિચાર કરજે. અને આ વાત તું રાજાને, કુંવરને અને રાણીને કહેજે કે વિશ્વામિત્ર ઋષિ આવ્યા છે, એ રાજ માગે છે, આપણે દેવું છે કે નહીં. અને એક વાતની આપણે ચોખવટ કરી લઈએ કે જો ઋષિને આપી દેહો તો આપણે ભિખારી થઈ જાઉં. બોલો હું કહો તમે બે, એમ તું એને ચોખવટ કરજે. રાજ દઈ ને રાંક થાશો, નહી મળે અંબર અન્ન આહાર, ખાવા પીવા વસ્ત્ર કઈ નહીં મળે તમને. પૂછ્યા રાણીને, એ અણતોળું દુઃખ આવશે, નહીં રહે સત્ય કરો વિચાર. તમારા સત્યની ટેક છે ને, તો એક વાત યાદ રાખજો, બધું જતું રહે, ખાવા નહીં મળે, પીવા નહીં મળે, અરે વસ્ત્ર નહીં મળે, પછી તમારા સત્યનું શું થાય. એટલે તમે વિચાર કરીને મને કહેજો, જાઓ પૂછ્યાઓ. ત્યારે રાય રાણી કુંવરે કર્યો એમ વિચાર, આપો સહુ રાજ્યે અને રાખો સત્ય નિર્ધાર. એને જોતું હોય બધું આપી દો, સત્ય નો જવું જોઈએ. સત્ય ગયું એટલે બધું જ ગયું, બાકી બીજા બધા સદગુણો જતા રહે તો ચાલશે, સત્ય વયું જાહે તો નહીં ચાલે. સત્ય હશે તો ગેલા દુર્ગુણો સત્ય ગુણો એ બધા પાછા આવશે. માટે સત્ય રાખો અને દેવું હોય દઈ દો, એ માગે આપી દો. બોલો, કદાચ કોઈને જુનાગઢ લીધું, ગઢડા લીધું, હજી કાંઈ બીજું હજી બાકી હોય તો લઈ લે, બાકી અજેન્દ્ર પ્રસાદજી મારા સત્યમાંથી ચાલવાના નથી. એ મહેનત એ જ કરે છે ને, આ બધા વિશ્વામિત્રના ખબર નહીં મોકલેલા છે, એ તપાસવા આવ્યા છે કે ભગવાને મોકલ્યા હોય. એ ત્યારે રાય રાણી કુંવર કર્યો એમ વિચાર, આપો સહુ રાજ્યે અને રાખો સત્ય નિર્ધાર. પછી રાજા પાછા ઋષિ પાસે આવ્યા, ત્યારે રાય કહે છે ઋષિને, આપ્યું રાજ સાજ સર્વે સમૃદ્ધિ, આપ્યું જાઓ ગુરુદેવ, તમે માગ્યું બધું આપ્યું, રાજ આપી દીધું મારું, ખાલી રાજ નહીં મારી સાજ સમૃદ્ધિ તમામ તમારી આજથી. એ ત્યારે ઋષિ બોલ્યા જોઈને ત્યાં ઉપર દક્ષિણા દીધે, આની ઉપર દક્ષિણા જોઈ પાછું. આ દૂધ તમે લીટર લેવા જાવ ને એની ઉપર થોડુંક નાખે, ખબર તમને, એની ઉપર થોડુંક નાખવું પડે, એમ તમારે બીજું કંઈક દેવું પડશે, ખાલી રાજ દીધે એમ ન હાલે. એ ત્યારે રાય બોલ્યા, એ દેશો સુવર્ણ ત્રણ ભાર, ત્રણ ભાર હોનું આપ્યું જાઓ ઉપર, રાજ સમૃદ્ધિ શોક બધું આપ્યું, હવે એની ઉપર ત્રણ ભાર હોનું દીધું જાઓ હવે કઈ. વાહ. એ ત્યારે ઋષિ કહે, આપ હમણાં મકર વેળ લગા, ઈ પેલા દે વાર નહી, રાજ સાજ સમૃદ્ધિ બધું આપી દીધું છે, હવે અત્યારે ને અત્યારે ત્રણ ભાર હોનું દે હાલ, તો અંદર ભંડારમાંથી લેવા જાય ઉભો રહે, ક્યાં જા, હવે તો રાજ મારું છે.
હવે એમાંથી લઈને ક્યાં દેવાનું હતું? હવે બીજું તો હવે બીજું ક્યાં કાઢે? હા એ રાજ સાજ સમૃદ્ધિ મારે એથી બાર હોય કાય તું જ તણો એ આપ તે ઉતાવળો આમ ગાંઘો કીધો ગણો. હવે રાજ સાજ સમૃદ્ધિ બધું મારું છે, એનાથી બહાર છે કઈ તારું? તો આ બાકી ત્રણ બાર હોનું તારે દેવું જ પડશે, બોલી ગયો એટલે દેવું પડે. બોલો કેવો એને ઘાંઘો કર્યો સ્વામી? કે એવો ઘાંઘો કર્યો અકળાણો. ત્યારે રાય કહે આ રાજમાં તો એ મારું નથી હવે અણુભાર, એક રતિવા હવે મારું નથી. કુંવર રાણી આ દેહ મારો એ છે દીધા થકી બાર. બસ રાજસાજ સમૃદ્ધિ તો બધું આપી દીધું, એમાં હવે મારો રંચ માત્ર હિસ્સો નથી. હવે બસ રાણી કુંવર અને આ મારું શરીર ત્રણ બાકી દીધા થકી બહાર છે. એ ત્યારે રાયક ઋષિ ને કહે વેચે અમને ધન લેજે. હવે એક કામ કરો, અમારું શરીર વેચી નાખો, તમારે ત્રણ બાર ખાવાનું જોતું હોય અમને ત્રણેય વેચી નાખો અને એમાંથી પૈસા આવે એ તમારું ઉપરનું દાન જાઓ. એ નિષ્કુળ આનંદ ત્યારે ઋષિ કહે ચાલો સૌ કાશી એ જઈએ. અહીંયા નથી વેચવો, અહીંયા તો બધા ઓળખીતા તમારા. હે અહીંયા નહી, હાલો કાશી જવું છે બધાને. હા ન્યાજન વેચાવાના તમારે, અજાણ્યામાં વેચાવ તો તમને નહીં તો તમે હું જ્યાં વેચું ત્યાં તમને કામે ન કરવા દે. તો સાંભળો એ વિશ્વામિત્ર કહે વિતશે એક માસે અને કાશીએ જાતા એક મહિનો થાહે. હા જ્યારે હું આવીશ તમારે પાસે, અહીંથી એક મહિને તમે કાશીએ પોગશો, તમે ના પોગશો એટલે એક મહિના પછી હું પાછો ત્યાં હાજર થાય. અત્યારે હાલતા થાવ, હાલો રાજમાંથી નીકળો, બુટ ચંપલ નથી લેવા દીધા હોય એને, હા ચાદર નથી લેવા દીધી, પાણીનો પ્યાલો નથી લેવા દીધો, ગ્લાસ નથી લેવા દીધો અને કાઢ્યા. તમે વિચાર કરો. એ ત્યારે હું આવીશ તમારી પાસે, એ ત્યાં સુધી કરજો કાશી માહી વાસે. ત્યાં જાઓ તમે અને કદાચ વહેલા પહોંચી જાઓ તો કાશીમાં જ રહેજો, મારી આજ્ઞા છે. અને ન્યાં રહેવાનું, હું આવી અને હું જ વેચીશ, તમે તમારી રીતે વેચવાનું નહીં. હવે દેહ તમે મને આપી દીધા કહેવાય, હવે હું તમારા દેહ ને ગમે ના વેચું, તમારે નહીં જોવાનું. એટલે હું આવું ત્યારે હું વેચીશ. એ પછી હું વેચીશ કરીને તપાસે. આપણે તો લાકડી લઈ હો, તમારે ભલે થાય. અહીંયા લેવાયો અને આપણી ઘેરે કોઈ આવે નહીં. આવે કુતરું નથી આવતું તો હવે બીજા તો હે ને આવે. હા એ ઘરમાંથી બહાર નીકળો ભાગે છે કે હા અહીંયા રેવાય નહી. એ તપાસ કરીશ હું એ ત્રણે નો, પછી વેચીશ વિગતે કરી. ત્યારે ત્રણે ચાલ્યા ત્યાં તકે, એ દ્રઢ ધીરજ મનમાં ધરે. હરિચંદ્ર રાજા એક તો મહાન હતા, એક તો આવા સત્યવાદી હતા, પણ હું તો એમ કહું એના યોગમાં આવવાથી એની પત્ની ને એનો કુંવરે એવા તમે વિચાર કરો. આપણે આપણા ઘરમાં હરખું નથી કરી શકતા. બોલો આપણા તમારા ગ્રહસ્થની ઘરે આપણા સભ્યો હોય ને એને તો આપણે હરખા ન કરીએ કે, અને એ પાછો મંદિરમાં વધારે ટ્રેટ કરતો હોય, એના ઘરના સભ્યોનો છોકરો માનતો ન હોય, એના બૈરા માનતા ન હોય, અને એ પાછો મંદિરમાં અધિકારી થવા આટો મગતો.
જેટલા જેટલા મંદિર ના ટ્રસ્ટીઓ છે એને ઘરે પૂછજો, તમારો છોકરો તમારું કયું કરે. ગજબ છે હરિચંદ્ર રાજા ની કથા, તો બાકી દિલ હલાવી નાખે એવી છે. એક તો છે પણ એના યોગમાં આવવાથી એના ઘરના સભ્યો એના થઈ ગયા, વિચાર કરો. નહી પાર્કે ઘરે થી આવેલી સ્ત્રી એ હરિચંદ્ર રાજા સત્ય માટે વેચાવા તૈયાર થાય, નહીતર તો એમ ન રાણીએ તેથી વિરોધ કર્યો તો હાલત કે હું તો રાજ જોઈને તમને વરી છું. મને એવી ખબર હતી કે તમારી પાસે આ ભિખારી પણ છે, તું આવત જ નહીં, અહીંયા નથી બોલ્યા, મનમાં સુદ્ધા સંકલ્પ નથી કર્યો તારામતી એ સમજા, હે વિચારે નથી આવ્યો. ત્યારે ભગવાન એના માટે આવે પેશલ, એ તપાસ કરીશ હું ત્રણે નો પછી વેચીશ વેગત કરે, ત્યારે ત્રણે ચાલ્યા ત્યાં થકી દ્રઢ ધીરજ મન માતરે. રાજા રાણી કુંવર ના છે અતિ કોમળ અંગા, કોઈ દિવસ રૂમમાં ચપ્પલ પહેરીને આગા મારતા હોય એવા રાજાના પગ કેટલા કોમળ હોય. એ સો સો સેવા જેની કરતા નથી એને સેવક એક સંગા, ઓહો જણા જેની સેવા કરે એ રાજાને આજ એક સેવક હરે નહીં. અને ખુલ્લા પગે બૂટ નથી પહેરવા દીધા, ખુલ્લા પગે રાજા રાણીને કુંવર દઈને હાલી નીકળ્યા. આ વાત મને યાદ આવતી જયારે મહારાષ્ટ્ર ને તળી પાર કર્યા ને ત્યારે એક કહેતા એક વી હરિભક્તો હાજર થાય એ જયારે મહારાષ્ટ્રી આપણા ગુરુ એ જયારે એકલા રહેતા હતા, હાચે રસોઈ કરતા હતા, જમતા હતા, તઈ એમ થતું કા તો હજી પાવર ઓછો ને જ છો સમજ્યા, પેલા હતો એવો ને એવો પાવર છે. એ કાટા કાકરા આકરાયા તે ખાડા ખડિયા ઠેસો ઠબકે, એ ગોખરો ભ્રંઠ ડાબસુળિયા લાગે પગમાં લોહી ટપકે. જો રાજાના એટલા કોમળ પગ, મખમલ ના ગાદલા જ્યાં જાય મખમલ ના ગાલીચા પથરાઈ જતા હોય, રથમાંથી ઉતરે રથ હતા ને એ જમાનામાં, રથ માંથી ઉતરે એટલે એને માટે ગાલીચા હોય ઠેઠ ગાદી ઉપર બેહે ત્યાં સુધી ના, અને એને ઓહો જેના ફરતી બાજુ ગરમી હોય તો સ્પ્રે મારે ને આમ કરે કેટલી, અને રજવાડું એને આજ ખુલ્લે પગે હાલવું પડે. કાટા કાકરા વાગે, ઠેસુ વાગે, લોહી નીકળે, લોહી ની ધારણ થાય. સ્વામી એમ કે લોહી ટપકે, એ તપે ભૂમિ તીખી હતી, વૈશાખ મહિનાનો બપોરનો સમય, ધરતી ઉપર મુઠ્ઠી ભરીને ઝાર નાખો તો ધાણી ફૂટી જાય એવી તપેલી ધરતી ઉપર રાજાને એકલા હાલવું પડે, આમ વગર પગે એલા બૂટ ચંપલ વિના ખુલ્લા પગે હાલવું પડે. સ્વામી કહે, એ તપે ભૂમિ તીખી હતી એમાં નથી ચલાતો ચરણે, એ બળે તળાબે પગના એને ઢળી પડે છે ધરણે, ધરતી ઉપર ઢળી જાય પડી જાય પગ મૂકી નો, એ કઈ ગમી ને પગ મૂકે ના નકરું બળે. આ વિશ્વામિત્ર બધું કરે છે, સૂર્ય ને આજ્ઞા કરી દીધી વિશ્વામિત્ર ઋષિ, ધરતી ને લાલચોળ તાંબા જેવી કરી દીધી તપાવી, એની ઉપર હાલવાનું છે. ઘણી વાર લાલજી મહારાજ પ્રવચનમાં બોલ્યા છે અને બોલે છે કે અંગારા ઉપર હાલવું પડે તો અમે હાલશું, પણ અમે ધર્મ અને સત્ય નહીં મૂકીએ. મહારાજ લાલજી મહારાજ ઘણી વાર બોલ્યા છે, અમારા પરિવારને અંગારા ઉપર હાલવું પડશે તો અમે હાલશું, પણ ધર્મ અને સત્ય મૂકશું નહીં, એમ લાલજી મહારાજ ઘણી વાર બોલ્યા છે. અહીંયા હરિચંદ્ર રાજાની આવી કફોડી સ્થિતિ થઈ, કોણે કરી? વિશ્વામિત્ર ઋષિએ.
અને ઈ ભગવાનના વચને કરીને. હરિચંદ્ર રાજાને ખબર નથી, ઓ ભગવાન વિષ્ણુ એ મોકલ્યા છે આને, તોય ગરમ નથી થતા. સમજા? તપે ભૂમિ તીખી અતિ એમાં નથી ચલાતો ચરણે, એ બળે તળાબે પગના તેને ઢળે પડે છે ધરણે. ધરતી ગરમ એટલેથી એનો અર્થ કયો? સ્વામી કે ઉપર તીખો પ્રલય સરખો, એ ઉજો અર્ક અગ્નિ લઈ. સૂર્ય અર્ક એટલે સૂર્ય, સૂર્ય અગ્નિ નો જથ્થો લઈને ઉપર આવ્યો હોય અને ત્યાંથી સીધો તાપ મૂકતો હોય ને, ઉપર સૂર્ય નીચે ધરતી તપેલી. એ પાણી ન મળે પ્યાસે મરે, અન વિના દિન ગયા કઈ. ભૂખ્યા માણસ કદાચ રહી શકે, પાણી વિના ન રહી શકે. સમજા? અને અહીંયા પાણી ન મળે પ્યાસે મરે, અને સ્વામી એમ કે અન વિના દિન ગયા કઈ. કેટલાય દિવસો જતા રહ્યા, એ પ્યાસ ભૂખ ની પીડા થકે ન કે દિલે નથી ડોલતા, એ અડવડે લડથડે પડે તો એ કાયર વાયક નથી બોલતા, તોય હલકો શબ્દ નથી બોલતા, નથી રાજા બોલતા, નથી કુંવર બોલતા. કુંવર નહી તો એમ કહી દે બાપા હવે જવા દો ને બધું, હવે હવે બહુ તમારા સત્યથી અમે હેરાન થઈએ છીએ. કુંવરે એવું ન કીધું, અરે એના પત્ની એમ ન બોલ્યા તારા મતી કે હવે જવા દો ને પતિ દેવ, આ મૂકો બધું અમારે કામ ને, હવે મારાથી નથી સહન થતું, એમ એ નથી બોલ્યા. તઈને પડી જાય, હાલી નથી શકતા, લડથડિયા લે પણ છતાંય ઢીલા પડતા નથી, અને મનમાં એક જ બીક છે, આપણું સત્ય ન જવું જોઈએ, બસ એને પકડી રાખો. એ વાટમાં બહુ વિઘન કરવા, સત્ય મુકાવવા સામા મળે, એ ત્રણેની એક ટેક છે તે ચલાવવા પણ નવ ચડે. બીજા પાછા વિશ્વામિત્ર રૂપ ધારણ કરી કરી અને બીજાને પ્રેરણા કરી કરી અને વિઘન કરવા આવે છે, તોય હરિચંદ્ર રાજા રાણી કે કુંવર કોઈ પાછા પડતા નથી. ત્યારે સ્વામી એમ કે એ સહ્યા ન જાય શરીર માહી, એવા બીજા કષ્ટ આવે બહુ, સહન ન થાય એવા બીજા કષ્ટ આવે. કોઈ દી ભૂખ્યા ન રહ્યા હોય, ચાર ચાર કાયમ મેવા મીઠાઈ ખાનારા એને આજ ખાવા ન મળે, કને એક ટક નહી, કેટલાય દિવસો વયા ગયા, તોય હલકું વચન નથી બોલતા, શરીરમાં સહી ન શકે, એને કારણે કાંઈક બીજા પણ રોગ થતા હશે. ભૂખ્યા હોય એટલે બીજા રોગે થયા હશે. એ તોય દુખી ન માને દિલમાં, એવા શ્રદ્ધા વાળા છે સહુ. વાહ, કેવી શ્રદ્ધા હશે! સ્વામી કહે એવા શ્રદ્ધા વાળા ત્રણેય છે, આટલું આટલું કષ્ટ તાપ તડકો બધું સહન કરી, ભૂખ દુઃખ ને સહન કરી, કાટા કાકરા વાગે એને સહન કરી, બીજું માથું દુખતું છે, તાવ આવી ગયો છે, તો એને એમાં પાછા પડતા નથી. એ દુઃખ તણા દરિયાઓ માહી, એ ત્રણે પડ્યા છે તળે. દરિયામાં તો પડ્યા પણ દરિયાને તળિયે બી આવી ગયા છે, દુઃખના દરિયો અને એમાંય તળિયે બી આવી ગયા છે. આવું દુઃખ કોઈને નહીં પડ્યું હોય, શું કહો તમે? એ નિષ્કોળા આનંદ કહે ધન્ય ધીરાજ, એમ કહ્યું સંત સગળે. અરે સંતો ના હૃદયમાં હાહાકાર થઈ ગયો, સંતો બધા એમ બોલી ગયા, ધન છે ધીરજ ને રાજા ને રાણી ને અને કુંવર ને તૈણી ને ધન છે. સંતોના મોઢામાંથી ધન શબ્દ નીકળી ગયા. સત્યવાદી સંત સંકટ ને સહે,
धीर गंभीर नीर निधि जवा गंभीर दरिया जवा रती वा मोड़ा पड़ता नहीं त्राणी आपे अमापे तपे तपे नहीं कदे अड़ग पग मग पर रतिवा ढीला पड़ता नहीं निष्कुलानंद स्वामी के जग उपवास त्रास हरिदास सहे जगत ना पासा जे गामाडा आवे एमा लोको हसी मश्करी करे पड़ी जाए छोकरा मश्करी करे बीजा एने ठबका आपे मश्करी करे आ बधा नो सहन करे एनु नाम हरिदास एनु नाम भगवान नो भगत लोक तो बोलवानु निंदा टीका टिप्पणी करवानु पर एमाई पाछी पानी नथी करता अन्य कास तास नास कीधी जेने बीजा बधाने दूर करी दीधा लक्ष्य एक सत्य ने पकड़वानो बीजा गम्मे ते बोले बोलवा दो नहीं तो रहना कुटुंब ना के कुटुंब ना हक नो लेवा दे हवे काई नथी रियो हवे तो हक नो रे हवे तो मूक्या बधुं एम करी कुटुंब ना सभ्यो ने लाज लाज शरम ने कारणे घणा मूकी देता होय कोई नहीं स्वामी के बधाय नु मूके दे तो अति प्रसन्न बधाने निसदी न रहे धन्य धन्य जन धन्य धन्य जन पावन सरे जग जीवन स्वजन विघन हरे ते बिना भजन मन नव करे समझा भगवान आपड़ा बधाय ने भगवान नो भगत होय धीरज राखे ने आपड़ा बधाना विघन ने भगवान दूर करे छे ने एटले आपड़े भजन करिए की नहींतर आपड़ा थी भजन थाय एम नथी ग्रही टेक एक विवेक करी खरी छेक नेक छेक टेक नेक ते नव तजे छेल्ले श्वास सुधी जे सत्य वस्तु ने न मुके त्यारे स्वामी नारायण एनी सहाय करे एने फरीन जन्म नथी लेवो पड़तो आ तो पनरदी सत्य बाजू रहे अने पनरदी पासो असत्य बाजू उयो जाय हवे केटलाक दी के मथवू हवे के बधु आपड़ा हाथ में रहेवानू नथी तो तमे हाथ में राखवा हाटो मतता था घणा एम कहे ने के हवे मारा सी जीते एम ज नथी एटले पछी अमे हामे वैया गया हामे वैया गया ने हमणा हमणा हा ई एम के हवे आपणे जीतीए एम ज नथी पछी ई के केटलो ग्रेवू आया ते तमे हवे ए पती गयो हवे मारा सी जीतवाना ज नथी ते तमे हुं आ जीतवा हाटो मतता था तम विचार तो करो ओलो गीध रामायण मां लखी नाख्यो गीध अधम खग आमिष भोगी हा मांस नु खानारु गीध पक्षी एने खबर हती के हूं रावण नी हामे जीतवानो नथी छता सीताजी माटे मरी गयो पण एने मूक्यो रावण ने शरणे नोच्यो एम ठेठ लगी जे टेक नो मूके ने एनी सहाय श्री हरि करे एनो सेलो जन्म थाय नहीं तो फरी पासा आववाना ज छे समझा ही तो एम मते के आप घना पासे एम कहे ना लालजी महाराज ने माथे पर लाल पाक जोवी से ते अजेंद्र प्रसाद जी महाराज माथे लई लेवे एम तमारे अजेंद्र प्रसाद जी महाराज पासे थी झूठ भी लेवी से भले मीठी बोलिए ओले आम लई लेवानु कहे छे ना आम लई लेवानु कहे ओला के अजेंद्र प्रसाद जी महाराज गादिया जोई नहीं अने आ एम कहे के आपणे लालजी महाराज ने माथे पाक जोवी से आम बे मां फरक हूं માણસ તો બુદ્ધિ થી વિચાર કરે ને આવું કેદું ના બોલતા હતા એ હમણાં ગયા પહેલેથી આ જ બોલતા લાલ મહારાજ ને માથે લાલ પાક જોવી લાલ મહારાજ ને માથે પાક જોવી છે એનો અર્થ હું છો અજેન્દ્ર પ્રસાદ મહારાજ માથે રહેવા જ નથી દેવી ઊંજા બુદ્ધિશાળી હોય વિચાર કરે અને પછી છેલ્લે એવું કીધું હવે આપણે જીતવાના નથી અમે બધું તપાસી લીધું નામ થયું નામ થયું હવે તો કે જુનાગઢ ગયો ને હવે આપણી પાસે કઈ નથી રહેવાનું હવે ખોટું હું બળ કરવું તો તમે અધર્મમાં બેસી જવાનું એમ તમને રોટલા ન મળે તો ભૂખ્યા મરી જવાય કઈ વિસ્તા ખવાય હે એક દી શાક ન મળે તો હાલે પણ કોઈની વિસ્તામાં સીણા નીકળ્યા હોય એને ફરીને લઈ લેવાય હે અને લે તો એના જેવું કહેવાય અમે કે વી વી વર એની અરે મચ્છા પણ કઈ મેળ ન આવ્યો તો તમે મતતા હતા તમારું ઊભું કરવા હાટું
તમારું માન મોભન જળવાતો હતો અને પૈસા મળતા હતા એટલે તમે મતતા હતા. સત્ય માટે નતા મતતા, અને સત્ય માટે મતતા હો તો આ દિશા નો હોય તો સામે જાઓ નહીં, કોઈ થી અસત્ય ને સ્વીકારો નહીં. જો સત્ય હાટો જ મતતા હો તો સમજા. અહીંયા આખું કુટુંબ નાશ થઈ ગયું, રાજ વયું ગયું, હરિચંદ્ર રાજા કઈ મુકતા નથી. સમજા અહીંયા એ વાત છે હરિચંદ્ર રાજા ની. જો સ્વામી એમ કે નિષ્કુળાનંદ જગવંદ સહજાનંદ સુખ કંદ ગોવિંદ મુકુંદ ભજે, એને પછી જગત વંદન કરે અને સહજાનંદ એને પાસે રાખે. સમજા, કોને ઠેક લગી, એક ટેક, એક નેક, એક રીતિ રેણી કેણી એક હોય એને 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 સહજાનંદ પાસે રાખે. ત્યારે પછી ત્રણે ચાલ્યા ભોલા વાટા જે તો એમ એ આગળ આવ્યું ઉજાડ નડેડાટા જે ભોર જંગલ આવ્યો ઉજળ. સમજ્યા, એ નાયો નીર નદી કોઈ વાટા ઘાટા જે રણ આવ્યો રણ આ ઉજળ, નહી પાણી કોઈ જગ્યાએ, નહી માણસ પશુ પંખી સુધા જોવા ન મળે, આવું આવું શું કેવાય રણ આવ્યું. તો એ મને નથી કરતા ઉચાટા જે એ ઉચાટ નથી જેને અંતર રહે છે આનંદ ઓ રામાયા તે એ દ્રઢ ધીરજ મન માં તરે કરે સઘન વન વિશ ગતે. ઘોર જંગલ ની અંદર એને અંદર પ્રવેશ કર્યો, રતિવાગ ખચકાયા વિના અંદર જંગલી પ્રાણીઓ હશે મારી નાખશે કોઈ વિચાર જ નહીં. આપણે અયોધ્યા નો માર્ગ લીધો છે, વિશ્વામિત્ર ઋષિ છે, સમજા, જાય એને કીધું છે એટલે જવું છે. પાછો મનમાં બીકી છે, જો મોડું થાય તો બ્રાહ્મણ નારાજ થઈ જાય, ઋષિ નારાજ થઈ જાય તો આપણા શિવ નું અધપતન થાય. આ બીક જેને જીવનમાં હોય ને એ કોઈ દી ખોટું પગલું ન ભરે. ઋષિ એટલે બ્રાહ્મણ, બ્રાહ્મણ નારાજ થઈ જાય મારા જીવનું અધપતન થાય, મારા જીવનું સત્યાનાશ નીકળી જાય, આવી બીક હોય ને એ ખોટું પગલું ન ભરે. સમજા, રહુગણ રાજા ભરતજીને પાલખીએ જોડી ભાગવત બોલે આગળ હાલતા હતા, કીડી મોકોડી આવે તોય ભરતજી ઠેકડા મારે અને રાજાને ઉપર ટોકરો બાંધ્યો માથામાં ભટકાય. રહુગણ રાજા ખીજાય ઉપર બેઠો બેઠો, બીજા ભોળ હતા ભોર હતા આરે ઉપાડવા વાળા, એને એમ કીધું અમે તો એના ઈચ્છી આ નવો આવ્યો એ ઠેકડા મારે છે, એને કારણે તમારા માથામાં ડંકો ભટકાય છે અને ઉપરથી ખૂબ ખીજાણો ખૂબ ખીજાણો. તોય ભરતજી એ કીડી મકોડી ન મરે એમ હાલવાનું ચાલુ રાખ્યું. પછી રાજા ખીજાણો હેઠો ઉતરો, રહુગણ રાજા આવીને ભરતજીને કહે તું હું મનમાં સમજશો, આટલું બધું શરીર જાડું છે ભાવે એમ બોલ્યો છે. પછી છેલ્લે કાંધે જનોય જોઈ ગયો રહુગણ રાજા. એટલે ભરતજીને એમ કે આ દુનિયામાં મને કોઈની બીક નથી, એક બ્રાહ્મણ થી ડરું છું. તમારા કાંધે જનોય છે, તમે બ્રાહ્મણ તો નથી ને, ખુલાસો કરો. અરે હિરણાક્ષ હિરણ્યકશિપુ એ એમ કેતા અમે કોઈ થી બીતા નથી, ભગવાન વિષ્ણુ થી બીતા નથી, પણ અમે બ્રાહ્મણ થી બીએ છીએ, બ્રાહ્મણ ના સાપ થી અમે બીએ છીએ. અને આજના બધાને તમે વિચાર કરો, આપણા ગુરુ છે તમને જન્મ આપ્યો છે, એટલે નાદ સૃષ્ટિ દ્વારા બીજો જન્મ આપ્યો છે. આચાર્ય મહારાજ આપણા બાપ કહેવાય, આ લોકમાં તમને કલ્યાણના માર્ગમાં તમને જન્મ આપ્યો છે, તમારા બાપ છે. એ છોડો, બ્રાહ્મણ તો છે અહીંયા વિશ્વામિત્ર કુરાજી ન થઈ જાય એટલે હરિચંદ્ર રાજા એનો કુંવર ને રાણી એમ કે બ્રાહ્મણ નારાજ ન થવા જોઈએ, આપણે જલ્દી હાલો. હલાતું નથી છતાં કે આપણે જલ્દી હાલો. જો ઊંચાટ નથી જાણે અંતરે રહે છે આનંદ ઉરમાયતે એ દ્રઢ ધીરજ મન માધરે કરે સઘન વન વિષે ગતે
ખેર કે રખજો રે ખરા અને બાવાળ કાટાળા બરડે હતિયાળા આકડિયાળા લાગે કાટા જાય લડ થડે આ જંગલમાં કાટા કાકરા વાગે પડી જાય પડી જાય જ્યાં પડે ત્યાં પાછા બીજા કાંટા વાગે વાહામાં હાથ મૂકે ના હું કરવું એ વાઘ વરો વાનર વિછો સશાસે માર શામાળ છે ચિત માતંગ નારનોળ વનમાં વિછો વ્યાળ છે વિજુ વ્યાસ આ બધા તો આવી અને હેરાન કરે એ પર્વત પર પાવક બળે ડુંગરો દેખાય જાણે કે અગ્નિ નો ઢગલો હોય એ પર્વત પર પાવક બળે એ પાડે પશુ પંખી બોમરાણ એ ઉપર પડે શકરા સમળા કંક કોશી હરવા પ્રાણ આ બધા ભયંકર ભયંકર જગ્યાઓ એની અંદર ગીધ સમળા આદિ બધા ફરતા હોય એ ગોવળ હોલા ઘણા ખૂકવે બીજા શબ્દ થાય ભયંકર એ સહ્યા ન જાય શ્રવણે એવા થાય બહુ ઉચ્ચાર સંભળાય ની એવા ભયંકર અવાજ આવે છે એ ભૂંડી કઠણ એ ભૂમિકા અતિ વિકટ વાન સઘન ચાલી ચરણ ચક ચોર થયા ત્યારે થયો એ વન ઉલ્લંઘન હાવ લડથડી ગયા હાવ ઢીલા ઢહ થઈ ગયા ત્યારે માંડ માંડ વન ઉલ્લંઘન થયું સ્વામી એમ કે ચાલી ન શકે ચરણે અને ઢળી વળી પડી જાય ધરણે પડી જાય નો હાલી કે એ પામે પીડા બહુ પેરની તે તો વદને ન જાય વર્ણે મોઢેથી કહી ન શકાય એવી ભયંકર પીડા ભોગવે છે એ મૃતક વત અહી ઉપરે ભરેલાની જેમ મૃતક વત જાણે કે પડી ગયા હોય શ્વાસ નીકળી ગયા હોય એમ ધરતી ઉપર પડી જાય ત્રણે પડી ગયા તહેવાર ત્રણે પડી ગયા એકાદાને મૂર્છા ઉતરી ગઈ હોય તો એકાબીજાને સકાળે પણ આ તો તઈને મૂર્છા વત થઈને પડી ગયા એમ મોઢેથી મૂર્છા ઉતરી તૈયા થયા ચાલવા તૈયાર ત્રણેને બહુ મોટી મોટી મૂર્છા ઉતરી અને પછી તઈને કે હાલો જલ્દી કાશી પોગી જાહી વિશ્વામિત્ર ઋષિ નારાજ થઈ જાય નહીં પોગીએ ટાઈમે તો કારણ કે મહિનાની અવધિ આપી છે એ ધીરે ધીરે પગ ધરી ચાલતા એ આવી નદી પીધું ત્યાંની રા નિષ્કુળાનંદ ત્યાં માર્ગ મળ્યો પછી ચાલ્યા ત્રણે સુધેરા પાણી પી અને થોડી વાર બેઠા ત્યાં રાજાએ કીધું હાલો જલ્દી જઈએ મહીને પહોંચવાનું છે ત્રણે હાલતા ત્યાં રસ્તો જડ્યો આગળ વધે છે કેવું ભયંકર મળ્યો માર્ગ ચાલ્યા ચોપેજી ઉતાવળા હાલે છે પણ ઉતાવળો હલાતું નથી ભયંકર કફોડી સ્થિતિ છે જે અત્યાર સુધી સહન કર્યો ને એનાથી ભયંકર કથા આવે છે સત્સંગના નવા વિડીયો નિહાળવા માટે આપણી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ વડતાલ ગાદીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટન પર ક્લિક કરો જેથી જ્યારે નવો વિડીયો આવે એટલે સૌ પ્રથમ તમે જોઈ શકો જય શ્રી સ્વામિનારાયણ